बापू सनातन धर्म ना एक उपासक था, इतने बापू निर्विवादी था आज का नहीं थी। संतों ने बदनाम करवा माटे आ बधा जे अमुक आवारा तत्वों जेमनी घर में नहीं आत यदा आवा बदा निकली पड़े से संतों ने बदनाम करवा माटे, एटले आ बात में कहीं तथ्य नहीं। कंक ना कहीं कोई विरोधी हो विरोधी बापू ने बदनाम करवा माटे आव बधु पगड़ लीधु हतु तो बापू आम जीवन टूंकावी लीधु से ई दुखनी बात छे। गई काले एक घटना बनी थी, આપણે જે જગ્યાએ ઊભા છીએ જે ખેતલા બાપા દાદાનું મંદિર કહેવાય છે, નાગદેવતાનું મંદિર છે ને જૂનાગઢથી ઝાંઝેડા ચોકડીથી થોડે આગળ જતાં આ ગામની ઝાંઝેડા ગામની નજીક આ મંદિર આવેલું છે। કાલે અહીંયા એક એવી ઘટના બની છે કે જેનાથી સાધુ સમાજ છે એ ખળભળી ઉઠ્યો છે। એક સંતે પોતાના લમણે જ બંદૂક રાખી અને આપઘાત કર્યો છે। આપણી સાથે અત્યારે જે છે એ સુખીરામ બાપુ છે કે જે ખાખી મઢીના મહંત છે। જૂનાગઢથી મિંદ્રા તરફ નજીક જતાં ત્યાં રસ્તામાં એક ખાખી મઢી નામનું એક ફેમસ જગ્યા છે અને ત્યાંના મહંત છે તે અને જે સંતે આત્મહત્યા કરી છે એ બંને એટલે કે રાજભારતી બાપુ અને સુખરામ બાપુ બંને બહુ ક્લોઝ છે। એથી જ આપણે ખાસ એમની સાથે વાત કરીએ છીએ કે શું ઘટના બની હતી અને શા માટે એવું લાગે છે કે બાપુને આ સ્ટેપ લેવું પડ્યું હોય। એમાં બાપુ પૂજ્ય જે બાપુ છે ખૂબ સારા અને ખૂબ હિંમતવાળા અને ખૂબ સજ્જન સાધુ હતા। અમારા સનાતન ધર્મના તમામ જે કાર્યક્રમ હોય અમે બધા ભેગા રહેતા, બાપુના તો હિંમતની તો વાત જ ન થઈ શકે। બાપુ બીજા કોઈ મળતા હોય તો એમને બચાવવાવાળા વ્યક્તિ હતા, પણ કારણબસ કંઈક જોગા ન જોગ રાત્રે 3-1 વાગે કંઈક ફોન ચાલુ થઈ ગયા, મેસેજ વાયરલ થયા, એમાં બાપુ ડિપ્રેશનમાં આવી ગયા। કારણ કે બાપુ એક એવા વ્યક્તિ છે કે પોતાના અપમાન સહન ના કરી શકે, કારણ કે જે સાચા હોય ને એ અપમાન સહન ના કરી શકે, એટલે અપમાન આવે એને પહેલે બાપુ પોતાને રિવોલ્વરથી સુસાઇડ કરી લીધું। સુખીરામ બાપુ મને એ પણ જણાવો કે એમના વિશે જે વાતો ચાલતી હતી કે એના વિડીયો થોડાક વાયરલ થયા હતા, જે પત્ર વાયરલ થયો છે, પત્રની અંદર કોઈ નામ નથી પણ છતાંય ક્યાંક એવો મેસેજ એવો પાસ થયો છે કે બાપુ છે એ બાયકાસ્ટ મુસ્લિમ હતા અને આ જે વાતો બધી વાયરલ થઈ છે, એવું તમને લાગે છે કે આ કારણોમાં કાંઈ તથ્ય કદાચ કોઈ તથ્ય છે અથવા તો તથ્ય નથી જેના લીધે બાપુને આવું સ્ટેપ લેવું પડ્યું હોય? ના, એવું કંઈ નથી। રામાયણની અંદર એક છે, હરિ કો ભજે સો હરિ કો હોય, ભગવાનના ભજન તો 33 કોટી દેવી દેવતાઓમાં ના કોઈ પણ કરી શકે, હિન્દુ હોય આ મુસલમાન હોય, હિન્દુ મુસલમાનના વાત જ નથી। કારણ કે આજે 30 વર્ષથી હું બાપુને જાણું છું, 30 વર્ષથી મને ખબર છે, પણ બાપુ સનાતન ધર્મના એક ઉપાસક હતા, એટલે બાપુ નિર્વિવાદિત હતા, બધા સંતોને ખબર હતી, કોઈ આજકાલની નથી। સંતોને બદનામ કરવા માટે આ બધા જે અમુક આવારા તત્વો જેમની ઘરમાં નથી આવતું એ બધા આવા બધા નીકળી પડે છે સંતોને બદનામ કરવા માટે, એટલે આ બાતમાં કંઈ તથ્ય નથી। બસ કંઈક ના કંઈક કોઈ વિરોધી હોય એ વિરોધી બાપુને બદનામ કરવા માટે આવું બધું પગડ્યું લીધું હતું તો બાપુએ આમ જીવન ટૂંકાવી લીધું છે, એ દુઃખની વાત છે। એક આપણી સાથે જે બાપુ હતા એ સુખીરામ બાપુ હતા અને ખેતલા બાપાના જે મહંત રાજભારતી બાપુ છે એમણે કાલે જે આપઘાતનો પ્રયાસ કર્યો હતો એને લઈને એમણે પોતાનું મંતવ્ય આપ્યું। એમનું કહેવું એમ છે કે આમાં તથ્ય કોઈ જ નથી, પરંતુ કદાચ અપમાન સહન ન થવાને કારણે જ તેમણે આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ।